મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું. લોકસભાની ચૂંટણી લડવાનો તેમણે ઇનકાર કર્યો છે, બાદ એ કહી શકાય કે ઇનકાર બાદ કર્યો છે તેમણે નિવેદન. મહત્વનું છે કે હું ભાજપની સાથે છું, ભીખાજી ઠાકોર અંગત કારણોસર ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર. હિંમતનગરમાં અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા. મહત્વના સમાચાર હાલ તો સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનું નિવેદન, લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, જ્યારે બાદ આપ્યું નિવેદન. હું ભાજપની સાથે છું, ભીખાજી ઠાકોર અંગત કારણોસર ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર. હિંમતનગરમાં અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર હાલ તો પહોંચી ગયા છે. મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે નિવેદન આપ્યું છે, લોકસભાની ચૂંટણી લડવાનો તેમણે કર્યો છે ઇનકાર. મેં હાલ પૂરતી પોસ્ટ મૂકી છે, મારા સામાજિક બધા ઘણા બધા કામ હતા કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. પાર્ટી જીતાણ, હું ભાજપનો કાર્યકર્તો, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું, ચારેક સંસ્થામાં છું, ચારો કે જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું, અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાણ મારા પૂરો પ્રયત્ન રહે છે, એમાં કોઈ એડજસ્ટ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. આંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ભરત પટેલ જોડાઈ ગયા છે. જી ભરત, તમને જણાવશો કે ભાજપના બે મોટા ટ્વિસ્ટ એક જ દિવસમાં સામે આવ્યા છે, જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને હવે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. શું કહેશો તે અંગે? જણાય છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના એવા અગ્રણી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી હતી ભાજપ દ્વારા. જે રીતે વડોદરામાં પણ જે રીતે ચૂંટણી લડવાની જે ના પાડવામાં આવી છે, તેવી જ રીતે સાબરકાંઠામાં પણ ભીખાજી ઠાકોર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી સવારમાં, કે હું ચૂંટણી નહીં લડી શકું, અંગત કારણોસર હું ચૂંટણી નથી લડી શકતો, તેવું સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. તે બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે બાદ પણ એમને એ જણાવ્યું હતું કે અંગત કારણોસર હું ચૂંટણી નથી લડી રહ્યો, પરંતુ હું ભાજપ સાથે જ છું અને ભાજપ સાથે જ રહીશ, તેવું એમને જણાવ્યું હતું. તે બાદ તે જે હિંમતનગરના અગ્રણીઓ છે તેમની મુલાકાતે નીકળ્યા હતા. જી બિલકુલ ભરતભાઈ, એમને જણાવશો કે ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઈને પણ વિવાદ સર્જાયો છે, શું કહેશો તે અંગે? જે ટિકિટ મળ્યા પછી સ્થાનિક ઉમેદવારો જે હતા તેમના લઈને પણ સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થયો હતો, જ્ઞાતિને લઈને પત્રિકાઓ પણ વાયરલ થઈ હતી. આમ જોવા જઈએ તો ઠાકોર સમાજને લઈને પણ વિવાદ ચાલુ હતો, અને બીજી બાજુ જોવા જઈએ તો સાબરકાંઠાના સ્થાનિક લોકો પણ ટિકિટની માંગણી કરી હતી. જી જી બિલકુલ ભરતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારે ચૂંટણી નજીક આવી રહી છે અને આ પ્રકારે ભીખાજી ઠાકોરની ઈચ્છા સામે આવી છે, શું કહેશો તે અંગે? જી, એક બાજુ લોકસભાના બિગલ વાગી ચૂક્યા છે, તો બીજી બાજુ ભીખાજી ઠાકોરે ટિકિટ મળતાની સાથે જ પ્રચારની શરૂઆત કરી ચૂક્યા હતા, અને એકાએક જ આજ સવારે જ એ લોકોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે હું ચૂંટણી લડી શકું, તેવું જણાવ્યું હતું. એમના અંગત કારણોસર ચૂંટણી નથી લડી શકતા, એવું પણ એમને જણાવ્યું હતું. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. મહત્વના સમાચાર કે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનું નિવેદન હવે સામે આવ્યું છે, જ્યાં લોકસભાની ચૂંટણી લડવાનો તેમણે ઇનકાર કર્યો છે. બાદમાં કહી શકાય કે તેમણે કહ્યું છે કે હું ભાજપની સાથે છું, ભીખાજી ઠાકોર અંગત કારણોસર ચૂંટણી લડવાનો તેમણે ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે હિંમતનગરમાં અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર હાલ તો પહોંચ્યા છે.